રાજા રામ મોહન રાયના સમયમાં સતી થતી હતી ત્યારે બાલ વિવાહ કરી દેતા હતા ત્યારે સ્ત્રીઓ પર અત્યાચાર થતો તો બહુ સ્ત્રીઓ થઈ રાવણ ઉઠાવી ગયો સીતાને અશોક વાટિકામાં પૂરી રાખ્યા દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા સુકન્યાને એના પિતાએ ગરડા ચ્યવનને પરણાવી દીધી અહલ્યાને ગૌતમ ઋષિએ શાપ આપ્યો બધી તમારી વાત સો ટકા સાચી પણ આ બધા કિસ્સા ત્યારના છે જ્યારે સ્ત્રીઓ પાસે સ્પાઉસ કાર્ડ નહોતા હવે તો બધા એટીએમ વાપરે છે બધા 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 પાસે 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 વાહન છે છે લગભગ એમાં વોટ્સએપ છે જેમાં ખૂબ ફરિયાદો કરો છો તમે તો કઈ ફરિયાદ છે કે જે તમને બહુ દુઃખી રાખે છે જે બહુ તમને તકલીફ આપે છે એક વાલ્મિકી સમાજની સ્ત્રી હતી એણે એના પતિ ગુજરી ગયા એટલે એણે કહ્યું કે મારે આ મારે તો સતી થવું છે મારા પતિની પાછળ બળી મરવું છે એટલે એને બધાએ સમજાવી કે બેન આપણા સમાજમાં કોઈ આ બધું કરતું નથી આપણામાં તો પોટલું બાંધીને બીજાને ત્યાં નાત્રે જતા રહેવાનું આવો કોઈ રિવાજ નથી સતી થવાનું એ તો ઉચ્ચ વરણમાં બધા આવું બધું કરે જ નથી આપણે કંઈ નહીં કરવાનું આપણે આ બધામાં નહીં પડવાનું એણે કીધું ના હું તો સતી થઈશ વળી થોડો સમય ગયો વળી એને સમજાવી બે ચાર ગામના પંચો આવ્યા બીજા લોકો આવ્યા વડીલો આવ્યા સગાવાલા આવ્યા કે બેન સતી ન થવાય કે ના હું તો સતી થઈશ છેવટે બધાને એમ થયું કે હવે આટલી બધી જીદે ચડી છે તો ભલે ચાલો એટલે સરસ મજાને શણગાર કર્યો દાગીના પહેરાવ્યા સરસ લાલચોળ કપડાં પહેરાવ્યા અબીલ ગુલાલની પીળ કાઢી આગળ આગળ સતીમા પાછળ ઢોલ વાગે ત્રાસા વાગે સતીમાં આગળ જાય લોકો પાછળ જાય સતીમાનો નો જાય અબીલ ઉડે કુલાલ ઉડે અને આમ વાતાવરણ તો ભરાઈ ગયું છેક સ્મશાને પહોંચ્યા એણે પોતાના જે પતિ હતા વાઘરી એમનું ખોળામાં માથું લીધું બેઠા અને જેવી પહેલી ઝાળ લાગી ને એવી કૂદીને ભાગી હવે ભાગી એટલે હવે બધા પાછળ પડ્યા કે આટલું બધું નાટક કરાવ્યા પછી હવે તું સતી ન કેમ થાય હવે તો થવું જ પડે એટલે હવે પંચો અને લોકો પાછળ ને સતીમાં આગળ દોડતા જાય ને લોકો એની પાછળ ફાઈનલી એને પકડી પકડીને કહ્યું કે જો તારે સતી નહોતું થવું તો આ બધું કર્યું કેમ ત્યારે એણે કહ્યું કે જુઓ ભાઈ આપણી જ્ઞાતમાં આટલું કોણે કર્યું છે મેં આટલું તો કર્યું મજાની વાત એ છે કે આપણે બધા નોંધાવવા માટે જીવીએ છીએ નોંધ લો મારી મારી હાજરીની મારા કામની મેં શું કર્યું એની હું કેટલે પહોંચી એની મેં મારા તરફથી શું કર્યું એની મારા વિશે લખો મારા વિશે સ્વીકારો મને રેકોગ્નાઈઝ કરો મને માન આપો મને મને પોંખો બહુ સાચા અર્થમાં વિચારીએ તો સમજાય કે એપ્રિસિએશન સુધી બરાબર છે તમે કશું સરસ કામ કર્યું હોય કોઈ તમારા વખાણ કરે સારું જ લાગે મને પણ સારું લાગે આટલા બધા મારા બિંદુબેને વખાણ કર્યા તો મને સારું જ લાગે ને ના લાગે એવું નથી સવાલ એ છે કે તમે પરણે જ્યારે વખાણની પ્રશંસાની અમુક પ્રકારના એપ્રિસિએશનની અપેક્ષા રાખો છો ત્યારે એમાં નિરાશા જન્મે છે અને આ નિરાશામાંથી એક એવી લાગણી જન્મે છે કે હું તો આટલું બધું કરું મારું કોઈ સાંભળતું નથી તમે દુનિયાની કોઈ પણ પાર્ટીમાં જાઓ ને દસ પંદર જણા ભેગા થયા હોય લગ્નની પાર્ટી હોય એન્ગેજમેન્ટની પાર્ટી હોય દુનિયાની કોઈ પણ પાર્ટી હોય ત્યાં જઈને તમે તમારી જાતને બહુ સ્વાભાવિક રીતે જ્યોતિષ સાબિત કરી શકો કોઈ પણ વ્યક્તિનો હાથ જોઈને એમ કહેવાનું કે તમને કોઈ સમજતું નથી ભેટી પડે તમને કે તમે જ છો બીજું તો કોઈ મને સમજ્યું નહીં થોડી વાર થાય એટલે તમારે કહેવું કે આમાં એવું છે તમે બધા માટે બહુ ઘસાવો છો પણ તમારા નસીબમાં યશ નથી પત્યું એ તમારા ભક્ત થઈ જાય અને ત્રીજી છેલ્લી વાત કે તમે બહુ ટેલેન્ટેડ છો પણ તમારે જ્યાં પહોંચવું જોઈએ ને ત્યાં તમે પહોંચ્યા નહીં આ ત્રણ વાક્ય દુનિયાના દરેક માણસ માટે સાચા છે બધાને લાગે છે કે એને કોઈ સમજતું નથી બધાને લાગે છે કે ઘસાય છે પણ કોઈ એને એપ્રિશિએટ કરતું નથી અને બધાને લાગે છે કે જિંદગીમાં એને જે મળવું જોઈતું હતું એ મળ્યું નથી આ કોઈના પણ માટે સાચું છે ખરેખર તો સવાલ એ છે કે સ્ત્રી છે શું આજના સમયમાં આટલી બધી કમ્પ્લેન આટલું ફ્રસ્ટ્રેશન આટલા બધા હેલ્થ પ્રોબ્લેમ્સ બહુ જ ઓછા લોકોને ખબર હશે કે ઓફિશિયલ આંકડા મુજબ આ દેશમાં દર વર્ષે બે લાખ લોકો બે લાખથી વધારે લોકો આપઘાત કરે છે જેમાં એક લાખ પાંત્રીસ હજાર સ્ત્રીઓ છે આ ઓફિશિયલી ચોપડે નોંધાયેલા આંકડા છે એટલે જે નથી નોંધાયા એના વિશેની ચર્ચા તો હજી આપણે કરી શકીએ એમ જ નથી કેટલા લોકો પ્રયાસ કરે છે એ આખી જુદી વાત છે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમને એટલા બધા કેવી રીતે હરાવે કે તમે આટલી સુંદર જિંદગી ટકાવવાની વાત કરો અને ખરેખર બધા જે કહેતા હોય ને એ ભગવાન ઉપાડી લે એ ભગવાન ઉપાડી લે એની સામે જો ખરેખર આવીને ઊભો રહે ને કે ચાલ આવું છે તો જુઓ મજા એને જવું નથી ખાલી ખાલી કોઈને શું કામ ત્રાસ આપવાનો આપણે ભગવાનને એટલો ત્રાસ આપીએ છીએ કે જ્યારે ખરેખર આપણે પ્રાર્થના કરવા જઈએ ને ત્યારે એને એમ થાય કે આ બીજું એક વાઘ આવ્યો રે વાઘ આવ્યો તમે વિચાર કરો રોજ તમારે ઘેર કોઈ નાઈ ધોઈ સવારના પોરમાં ચપ્પલ કાઢી અને ગોઠવાઈ જાય ડ્રોઈંગ રૂમ એવરી ડે મોર્નિંગ આઠ સાડા આઠ સાડા સાત આઠ નહીં ધોઈ સરસ ચોખ્ખા તૈયાર થઈ અને તમારા ડ્રોઈંગ રૂમમાં ચપ્પલ કાઢીને પલાઠીવાળીને ગોઠવાઈ જાય રોજ કંઈ માંગે તમે કેટલા દિવસ આપશો કેટલા દિવસ આપી શકાય એક દિવસ એવો આવે કે જ્યારે તમે એમ કહો કે ભાઈ હવે કાલથી નહીં આવતા બહુ પ્લીઝ હું તમને હાથ જોડું છું બેન કાલથી નહીં આવતા ઈશ્વરની મજા એ છે કે તમને કહેતો નથી કે કાલથી નહીં આવતા અંદર ગયેલો ભિખારી અને બહાર ઉભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે અંદરવાળાને લાખો જોઈએ છે અને બહાર બિચારો સો પચાસમાં માની જાય છે બાકી ભિખારી તો બધા જ છે કોઈએ જઈને એમ કહ્યું ભગવાનને કે યાર થેન્ક યુ સો મચ પચાસ વર્ષની ઉંમરે હું પચાસ પગથી અસડસડાટ ચડી જાઉં છું આનાથી વધારે તારી પાસે કંઈ માંગવા જેવું છે જ નહીં ઉમાશંકર જોશીએ બહુ સુંદર બે લીટી લખી છે ત્રણ વાના મુજને દીધા હૈયું મસ્તક હાથ બહુ દીધું દીનાનાથ હવે ચોથું નથી માંગવું આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશું કે ખૂટ્યાની ફરિયાદ કેટલા આનંદથી કરીએ છીએ એ વિચારો એક જણ બીજાને ફોન કરે કે મારા કામવાળી નથી મારી પણ આવી જ રીતે હેરાન અરે પણ એને તો સાંભળો એણે તમને કમ્પ્લેન કરવા ફોન કર્યો છે તમે ક્યાં ચાલુ થઈ ગયા આપણે બધા જવા છીએ સામેના માણસની ફરિયાદ ધીરજથી શાંતિથી સ્નેહથી સાંભળવી એ ગુણ જતો રહ્યો છે હું હમણાં એ જ જોતી હતી કે કેટલી સરસ રીતે નિશાંતભાઈ ઝીણા જીણા 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 મુદ્દા લઈને વિમેન હેલ્થ પર વાત કરતા હતા આખો પરિવાર જેમનો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો છે ડૉક્ટરો વિશે એમ કહેવાય કે જો એના પગથિયા ચઢ્યા તો મર્યા એક પગથિયું ચઢ્યા તો તમને બાકીના એવા ચક્કરમાં નાખે હવે આ ટેસ્ટ કરાવી લો હવે પેલો ટેસ્ટ કરાવી લો હું મનમાં અહીંયા બેઠી હતી ત્યારે મને હસવું આવતું હતું કે આ નિશાંતભાઈ આવા બધા તમને પ્રિવેન્શન બતાવીને પોતાના ધંધા પર લાત મારે છે કે તમારે આ નહીં કરાવવું પડે તમારે પેલું નહીં કરાવવું પડે તો તમે ની રિપ્લેસમેન્ટ નહીં કરો તો એ તો ઓર્થોપેડિક સર્જન છે એના ધંધા પર પ્રોબ્લેમ થશે અને છતાંય એક માણસ આટલા લોકોને ભેગા કરીને એમની હેલ્થ એમના માનસિક સ્વાસ્થ્ય એમના આનંદની વાત કરે છે કેમ કરે છે એને શું જોઈએ છે તમારી પાસેથી તમે શું આપશો એમને ચાલો તમે તો કંઈ નથી આપી શકવાના થેન્ક યુ કંઈને જતા રહેશો અને તેમ છતાં એક માણસ આટલી બધી બહેનોના સ્વાસ્થ્યની આટલી બધી બહેનોની જિંદગીની આટલી બધી બહેનોના વેલબીઈંગની ચિંતા કરે છે કેમ કરે છે એને શું જોઈએ તમારી પાસેથી કશું જ નહીં કેટલાક લોકો એવા હોય છે કે જેને કંઈ જ નથી જોઈતું મેં હમણાં જ કહ્યું ને કે બાલુભાઈએ મને આટલા બધા પુસ્તકો આપ્યા હું પાછા આપીશ કે નહીં એવું પણ એમણે મને નથી પૂછ્યું મનસાઈ અથવા મારામાં પ્રામાણિકતા હોય તો હું પાછા આપું ન હોય તો એમણે કૃષ્ણ અર્પણ કર્યા આવા લોકો છે હજી આ ભૂમિ પર આ દેશમાં અને માટે બાકીના બધા જે છે એ ટક્યા છે આ એમનું બેલેન્સ છે કે જેને લીધે ખરાબ લોકો ટકી ગયા છે પણ આ નિશાંતભાઈ જેવા લોકો આવા સેમિનાર કરે કે તમને આટલું બધું જ્ઞાન આપે કે સાયકલ ચલાવો ને તમે કેલ્શિયમ ખાઓ ને તમે દૂધ પીઓ ને તમે ફલાણું કરો તમે માત્ર સાંભળો છો સ્ત્રીઓની મજા એ છે કે એમને બધી જ ખબર છે ગૂગલ સ્ત્રી છે કે પુરુષ છે ખબર જ કોઈને આ ગૂગલ જે છે ગૂગલ નામનું જે શોધાયું છે એપ એ સ્ત્રી છે કે પુરુષ છે સ્ત્રી છે કેમ ખબર છે તમે એને એક સવાલ પૂછો ને એના બદલામાં એ તમને પાંચ સવાલ પૂછે તમે લખો કે વેરાવળ એટલે એ પૂછે વીચ રોડ ફ્રોમ વેર કાર વોકિંગ ટ્રેન આ બધા સવાલ તમને પૂછતા જાય હું ઘણી વાર વિચારું છું કે રાધા કૃષ્ણના લગ્ન ન થયા આપણે બધા રાધાકૃષ્ણની પૂજા કરીએ ને બહુ અમર પ્રેમીઓ તરીકે જોઈએ ને કેટલો બધો વિચાર પણ સપોઝ કે રાધાકૃષ્ણના લગ્ન થયા હોત તો શું થયું હોત કૃષ્ણ એકાદ દિવસ કહેત ને દ્વારિકાથી કે આજે જરા ગોકુળ જવું છે મારે કામ છે એટલે રાધા કહેત કે કેમ કાલ સુધી તો કંઈ નહોતું અચાનક કામ આવી ગયું એટલે કૃષ્ણ કહે કે હા બસ સાંજે આવતો રહીશ રોકાઈ ના જતા પછી ત્યાં જઈને ફોન કરશો કે હું આજે નથી આવવાનો ચલો એક કામ કરો હું આવું મમ્મી પણ ત્યાં છે મળતી આવીશ સવાલ એ છે કે સ્ત્રીને જો સૌથી વધુ કોઈ વાતે તકલીફ આપી હોય ને તો એના પોતાના મને આપી છે આ જગતની તમામ સ્ત્રી માંથી જેટલી દુઃખી છે ને એ એના પોતાના મનથી દુઃખી છે એકતા કપૂરની સિરિયલ તમે બધા જુઓ જ છો હા કે ના હાનો અવાજ એકદમ ધીમો છે કારણ કે એમને ખબર છે કે અમે ખોટું કરીએ છીએ સ્વીકારવું નથી કંઈ વાંધો નહીં આ ટેલિવિઝનની સિરિયલ્સ જેટલી તમે જુઓ છો એમાંથી કેટલી સિરિયલ તમને પોઝિટિવ શીખવે છે સારા થવું સાચા થવું પ્રામાણિક થવું પરિવારને પ્રેમ કરવો પુત્ર વધુને પ્રેમ કરવો સંતાનોની સાથે સારી રીતે વર્તવું કેટલી સિરિયલ્સ તમને આ શીખવે છે લગભગ તમામ સિરિયલમાં એક સાસુ છે જે પગથી પર તેલ રેડે છે જેથી એની પ્રેગ્નન્ટ હોવું પડી જાય આમાંથી કેટલી સાસુએ રેડ્યું છે મને કહો તો જરા આમાંથી કેટલી નણંદો એવી છે કે જેને ખીરમાં મીઠું નાખ્યું છે અને જો એવું નથી મજા તો એ છે સાહેબ કે સ્ત્રીઓ જોતી હોય અમારે ઘરે બી એવી સ્ત્રીઓ છે કે આવું તે કંઈ હોય તો પણ ન હોય તો શું કામ જુઓ છો આ બધું તદ્દન અંબક છે અંબક છે તો એ જોવું છે એનું સૌથી મોટું કારણ એ છે કે આપણને સૌથી વધુ આકર્ષતી કોઈ ચીજ હોય ને તો એ નેગેટિવિટી છે ગોસિપ નિંદા રસ મહારસ બધાને મજા આવે છે કોઈના પણ વિશે વાત કરવાની આ કીટી હોય નાના નાના પરિવારોની મીટિંગ્સ હોય બધી સ્ત્રીઓનું મંડળ હોય એમાં જે ગેરહાજર રહ્યું ને એનું આવી બન્યું એ દિવસે એનો વારો સવાલ એ છે કે આપણે જ્યારે બીજા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણામાં પણ કશું કેવું છે જેના વિશે વાત થઈ શકે છે આપણામાં પણ કશું એવું છે કે જેને વિશે બીજા વાત કરી શકે જેને વિશે બીજા ક્રિટિસાઇઝ કરી શકે પણ આપણે એ વિશે વિચારવા તૈયાર જ નથી બધાને એમ છે કે હું પરફેક્ટ છું તમારામાં પ્રોબ્લેમ છે કેટલા બધા ઘરોમાં જ્યારે ઝઘડો થાય પતિ પત્ની વચ્ચે થાય જ ન થાય એવું ભાગ્યે જ બને ગાંધીજીને એકવાર એક બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે બાપુ તમારે બાને ઝઘડો નથી થતો તો બાપુએ કહ્યું ના એટલે બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે કેમ એવું એટલે ગાંધીજીએ બપોરે બે વાગે કહ્યું કે બા ફાનસ આપી જજો એટલે બાએ અંદરથી પૂછ્યું સળગાવીને કે એમને એમ એટલે બાપુએ કહ્યું સળગાવીને એટલે બા સળગાવી અને ફાનસ મૂકી ગયા એટલે પેલા બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે તમે એવું કહેવા માંગો છો કે તમારું બધું કયું માને છે એટલે તમારે ઝઘડો નથી થતો એ ગુલામની જેમ વર્તે છે તમારી બધી વાત માને છે દલીલ નથી કરતા એટલે તમારો ઝઘડો નથી થતો એટલે ગાંધીજીએ કહ્યું કે એવું નથી તમે જશો ને પછી આવશે અને મને કહેશે કે મગજ ઠેકાણે છે ને અમે ત્રીજા માણસની સામે નથી લડતા જગતના કોઈ પણ માણસને એવી કેવી રીતે ખબર પડે કે અમારી વચ્ચે મતભેદ છે આજના સમયમાં કેટલા બધા માતા પિતાને હું જોઉં કે હિંચકા પર બેઠા હોય માનું માથું પિતાના ખભે હોય પિતાએ માનો હાથ પકડ્યો હોય સ્નેહપૂર્ણ એક સાંજ હોય અને જો બચ્ચા આવે ને તો એકદમ છૂટા પડી જાય માતા પિતા એકબીજાને સ્નેહ કરતા હોય એનાથી સુંદર દ્રશ્ય બીજું કયું હોઈ શકે ત્યાં આપણી સભ્યતા ઝંખવાઈ જાય છે છોકરાઓની સામે એવું નહીં કરવાનું પણ છોકરાઓની સામે લડવાનું ખરું એમાં વાંધો નહીં એમાં મમ્મી કહે કે તમે ડફોડ જેવા છો તો એમાં વાય એમાં અસભ્યતા નથી પિતા એમ કે તારી મામા અક્કલ જ નથી તો એમાં એમાં અસભ્યતા નથી અસભ્યતા તો પ્રેમ દેખાડવામાં છે અસભ્યતા તો સ્નેહ દેખાડવામાં છે અસભ્યતા એકબીજા વિશેનો અનુરાગ દેખાડવામાં છે અસભ્યતા એકબીજા વિશેની આસક્તિ દેખાડવામાં છે ગંદકી ઉછાળવામાં ક્યાં અસભ્યતા છે દિશા જ ખોટી પકડાઈ ગઈ છે સંબંધોની આ દેશનું નામ ભારત છે દુષ્યંત અને શકુંતલાના લવ ચાઇલ્ડના નામ પરથી આ દેશનું નામ છે ભરતના જન્મ પછી સ્વીકારે છે દુષ્યંત શકુંતલાને ગંધર્વ વિવાહનું સંતાન છે પ્રેમનું સંતાન છે જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું છે પણ આ દેશે સૌથી વધુ વિરોધ કોઈ ચીજનો કર્યો હોય ને તો એ પ્રેમનો કર્યો આ દેશમાં જો ખરેખર કોઈની હય લાગી હોય ને તો એ પ્રેમીઓની લાગી છે એક બગીચામાં બિચારા ખૂણામાં શાંતિથી બેઠા હોય અને આવે પોલીસ આ શું કરો છો ચલો તમારે ઘેર લઈ જાઓ મા બાપને બતાવો શું કરે છે આ આને તમને અસભ્યતા લાગે છે પણ આટ આટલા નેતાઓ આટ આટલા સાધુઓ આટ આટલા કહેવાતા ધર્મગુરુઓ કેટલી બધી પાપ લીલા કરે છે અને છતાંય લોકો ત્યાં જઈને હાથ જોડીને માથું નમાવે છે એક પૂર્ણ પવિત્ર સ્નેહ આપણને નડે છે આપણને વ્યભિચાર નથી નડતો આટલી બધી સ્ત્રીઓ ભેગી થઈને જો નક્કી કરે કે અમે અંધશ્રદ્ધાનો વિરોધ કરીશું અમે કોઈ જ્યોતિષ પાસે અમે કોઈ વશીકરણ ભૂતભુઆ દુરાધાગા બાધા આખડીમાં નહીં માનીએ તો હું માનું કે નિશાંતભાઈ કરેલી આ મીટિંગ કોઈક કારણસર કશે કશુંક મેળવી શકી બધા સવારે ઉઠીને પોઠણન નયન કચ્છ વાંચે આજે મારો દિવસ કેવો જશે આ હસે છે ને એ બધા વાંચે છે જેટલાને હસવું આવે છે ને એ બધા વાંચે છે સાહેબ કૃષ્ણ અને કંસની રાશિ એક છે રામ ને રાવણની રાશિ એક છે શબરી શબરીને શૂરપણખાની રાશિ એક છે રાધાને રૂકમણીની રાશિ એક છે એમના ભવિષ્ય એક છે તો શું વાંચો છો તમે જેટલા લોકો અડલ્ફિલ હિટલરની જન્મ તારીખે જન્મ્યા હશે એ બધા ક્રૂર હશે જેટલા લોકો સચિન તેંડુલકરની જન્મ તારીખે જન્મ્યા છે આ દેશમાં રોજ દરરોજ બાર હજાર બાળકો જન્મે છે બધા બાર હજારનું નસીબ એક સરખું છે અને જો નથી તો શું છે એવું કે જે એમના નસીબને બદલે છે એમની લગ્ન છે એમનું ધ્યેય છે એમનો પુરુષાર્થ છે મહેનત માટે પુરુષાર્થ શબ્દ વાપરે છે મારો બહુ વિરોધ છે શબ્દ સામે મહેનતને જો તમે પુરુષાર્થ કહેતા હો તો સ્ત્રી કરે એને શું કહેવાય સ્ત્રી જ્યારે મહેનત કરે ત્યારે પણ એને પુરુષાર્થ જ હમણાં વચ્ચે પેલું એ ગાતું હતું કવિતા ખૂબ લડી મરદાની વો તો ઝાંસીવાલી રાનીથી મરદાની લડે મરદાની ના તો આપણી પાસે છે વિરાંગના શબ્દ વાપરો તમે વિચાર કરો કે જે જે સ્ત્રીઓ સમોવડી થવા નીકળી જાય હમણાંના સમયમાં તો બહુ ચાલ્યું છે ફેમિનિઝમ દરેકને એમ છે કે હું યુદ્ધ કરું હું પુરુષ જેવી થાઉં હું પુરુષ સમોવડી થઈ જાઉં ઇક્વલ રાઇટ્સ લઉં આ ઇક્વલ રાઇટ્સ એટલે શું એવો સવાલ કોઈએ કોઈને ક્યારેય પૂછે પ્રોપર્ટી ધરાવવાનો રાઇટ સાહેબ પ્રોપર્ટી ધરાવવાનો રાઇટ આજથી પાંચ પેઢી પહેલા સ્ત્રીઓ પાસે મારા દાદાજી આવીને મારી દાદીને પગાર આપતા મારા પિતા આવીને મારી માને પગાર આપતા આજે પણ કેટલા બધા ઘરોમાં એવું છે કે પૈસા આવીને પુરુષ સ્ત્રીને આપે ચાવી કમરે રે પુરુષને બિચારાને પૈસા જોઈતા હોય ને તો એને પૂછવું પડે કે મને પૈસા કાઢી આપને અને તો એ પત્ની કે કેમ શું કામ છે તો કોનું ચાલે છે હું તમને એક બહુ મજાનો દાખલો આપું તમને બહુ મજા આવશે એક પુરુષ બારગામ જવાનો હોય ને તો પત્નીઓ કેટલા પ્લાન કરી નાખે મસાલા ભરી લઈશ ને ઘર ગોઠવી નાખીશ ને પડદા ધોઈ નાખીશ ને આ કરી નાખીશ ને કોઈ પત્નીને તમે પતિ બારગામ જવાનો છે એ બાબતે રડતી કકડતી જોઈશ દુઃખી થતી જોઈશ ઉલટાની એમ કે હાશ ચાર દિવસ જવાના છે પણ જો એક સ્ત્રી ગામ જવાની હોય તો આખું ઘર ચકરાવે ચડે કેમ તારે ચાર દિવસ જવું છે પણ તું વહેલી કેમ ન આવે ને સ્ત્રીએ બિચારી નાસ્તા કરીને જાય ને આ કરીને જાય ને પેલું કરીને જાય ને એટલી બધી તૈયારી કરે જવાની સ્ત્રીની બેગ કોઈ બીજું પેક કરે છે પુરુષની બેગ કોણ પેક કરે પત્ની મને હંમેશા એવું લાગ્યું છે કે સ્ત્રી હંમેશા પહેલેથી વધુ સક્ષમ છે ત્રણ વર્ષની છોકરીને તમે ઢીંગલી આપો ને તો એ માં થઈ જાય એને કોઈએ શીખવવું નથી પડતું કે માં કેમ થવાય એટલા લાળથી સૂડ આવે એટલા લાળથી હાથમાં લે એટલા જતનથી એની સાથે રમે એને વાગે નહીં જાણે જીવતું બાળકો એમ અને એક દીકરાને આપી જુઓ તમે પહેલાં હાથમાંથી પગ કાઢે પગમાંથી હાથ કાઢે આંટી મારી જુએ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે ચેક કરે વાળ કાપી નાખે ભલું હોય તો આ પ્રકૃતિ છે બંનેને ભિન્ન બનાવ્યા છે એક એપલ છે એક નારંગી છે આ બેનો સ્વાદ જુદો છે આ બેની પ્રકૃતિ જુદી છે આ બેની પેદાશ જુદી છે આ બેની ઉછેર જુદો છે એકબીજા સાથે સરખાવાની ભૂલ જ હું માનું છું આ સમાજને ખોટા રસ્તે લઈ જાય છે કેમ ઈશ્વરે એવું નક્કી કર્યું કે સ્ત્રીને જ માં બનાવવાની ક્યાં કશેક તો પ્રકૃતિએ આ નિર્ણય કરતા પહેલા વિચાર કર્યો શું પ્રકૃતિ તો ખૂબ વિચારીને નિર્ણય કરે છે દિવસના ફૂલો બધા રંગીન છે સાહેબ તમે જુઓ અને રાતના ફૂલો બધા સફેદ છે કેટલું વિચારીને ડિઝાઇન કરી છે આ જગત પાણીના જેટલા જીવો છે એ બધાનો રંગ લગભગ પાણી જેવો છે જેટલા પૃથ્વી પરના જીવો છે એમનો રંગ ભૂખરો છે ક્યાંક ને ક્યાંક એ પત્તાઓ સાથે જંગલ સાથે મળી જાય એવા બનાવ્યા છે કેમ આટલું બધું વિચારીને પ્રકૃતિએ બનાવ્યું અને એ પ્રકૃતિએ સ્ત્રીને મા બનાવી કેમ કંઈક તો એને દેખાયું હશે ને રજનીશે બહુ સરસ વાત કહી છે કે દયા માયા ક્ષમા કરુણા આ બધા જ શબ્દો આવા તો હજારો શબ્દો છે કે જે તમામ શબ્દો સ્ત્રીવાચક છે મમતા કેટલાય શબ્દો અને તમે જુઓ ગુસ્સો તિરસ્કાર અહંકાર આ બધા જ શબ્દો કયા છે વિચારો એમાં ગભરાવાની કઈ જરૂર નથી અહીંયા નથી આયા કોઈ ડરીશે ને જાઓ છો આટલા બધા હું અહીંથી કહેતા નથી ડરતી તમે વિચારતા ડરો છો સવાલ એ છે કે આ સ્ત્રી પુરુષનું યુદ્ધ જ નથી તમને સ્ત્રી જેવો પુરુષ ગમે છે હા કે ના આમ સેત સ્તરેણ હોય એવો ગમે છે તો પુરુષ જેવી સ્ત્રી ગમશે સ્ત્રીની સુંદરતા જેના સ્ત્રીત્વમાં છે મહાભારતનો એટલો સુંદર પ્રસંગ છે બાલુભાઈની હાજરીમાં કહેવું એ જ મોટી વાત છે પણ ભંગશ્વન રાજાને શાપ લાગે છે અને એને એમ કહેવામાં આવે છે કે તું સ્ત્રી બની જઈશ એ સ્ત્રી બની જાય છે સો પુત્રોને જન્મ આપે છે અને પછી કુબેર પાછા આવે છે અને આવીને એને કહે છે કે બોલ હવે તારે પુરુષ થવું છે તારો શાપ પૂરો થાય છે અને ત્યારે ભંગશવન રાજા કહે છે કે ના મને સ્ત્રી બનીને મા બનીને જે આનંદ આવ્યો છે હું આવનારા સાત જન્મો સુધી સ્ત્રી બનવા માંગુ છું મારે હવે પુરુષ થવું જ નથી આજ સુધી દુનિયામાં કોઈ પણ નાનું છોકરું કે મોટો માણસ એ પડી જાય ને વાગે ને દુખે તો એ શું બૂમ પાડે ઓ માં કોઈ દિવસ કોઈ પુરુષને કોઈ દીકરીને કોઈ બાળકને ઓ બાપ એવી બૂમ પાડતા જોયા જ હા કે ના કેમ એવું એને ખબર છે કે પીડામાં જે આવીને ઊભી રહેશે ને એ તો માં જ હશે શયને શું રંભા કાર્ય શું મંત્રી બોજે શું માતા આવા આવા શ્લોકો સ્ત્રી માટે લખાયા છે પુરુષ પાસે આવા રોલની અપેક્ષા જ નથી કરાઈ તમે ફોન ખરીદો ને સાદો સેલ ફોન એને તમે લઈને આવો ત્યારે તમને દુકાનવાળો કે આના ડેટા જે ટ્રાન્સફર થાય ને ત્યાં ઊભા રહેજો એક ફોનમાંથી બીજા ફોનમાં તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો ત્યારે એને વચ્ચે અડતા નહીં નહીં તો ફોન હેંગ થઈ જશે એક દીકરી જે પોતાના ઘરેથી વીસ વરસ ત્રીસ વરસ પચીસ વરસનો ડેટા લઈને આવે છે એ તમારા ઘરના ફોનમાં ટ્રાન્સફર થાય ત્યાં સુધી તો ધીરજ રાખો આપણે તો તરત એને બટનો દબાવવા છે ચાલુ કરવી છે બંધ કરવી છે આપણી રીતે બધું એમાં એપ ઉતારી લેવા છે થોડીક તો ધીરજ રાખો એક સ્ત્રી પોતાની ઓળખ છોડીને પોતાના લાડ છોડીને પોતાનું નામ છોડીને પોતાની અટક છોડીને પોતાનો ઉછેર છોડીને પોતાનો સ્વાદ છોડીને પોતાની જિંદગીની તમામ બાબતોને છોડીને એટલા માટે આવે છે કારણ કે કોઈને પ્રેમ કરે છે તમે વિચાર કરો કે જો પુરુષોને હવે જે રીતે રેશિયો બદલાતો જાય છે એ રીતે જો પુરુષોને સાસરે જવું પડે તો શું થાય કલ્પના જ તમને હસાવે છે જુઓ મમ્મી કે દીકરાની કે એને છે ને દીપિકા પદુકણના પિક્ચર બહુ ગમે છે જોવા દેજો અને છે ને થોડો મોડો ઉઠે છે કામ કરી લેશે બધું પણ બહુ વહેલો નહીં ઉઠાડતા અને દિવસમાં ત્રણ કપ ચા પીએ છે આપજો એક રીંગણાનું શાક બસે ને નથી એને આગ્રહ નહીં કરતા બિચારાને એને ઉલટી થઈ જાય છે એક માં કોઈ દિવસ આવી કોઈ ભલામણ પોતાની દીકરી માટે કરતી નથી માં એવી જ સલાહ આપે છે કે તું એ ઘરે જઈને એડજસ્ટ થઈ જજે એ ઘરમાં ઢળી જજે દૂધમાં સાકરની જેમ ભળી જજે દીકરી લગ્ન કરે ત્યારે એને શિવ પાર્વતીનું દાંપત્ય એમ કહેવામાં આવે છે અખંડ સૌભાગ્યવતી ચોખા નાખે ત્યારે એમ કે તને શિવ પાર્વતીનું દાંપત્ય મળે કેમ રામ સીતાનું નહીં કેમ કૃષ્ણ રૂકમણીનું નહીં કેમ બીજા કોઈનું નહીં ને શિવ પાર્વતીનું કાલી જ્યારે એકદમ વિધ્વંસ કરવા નીકળે છે મગજ ગુમાવીને અને હવે તો ભય છે આખી પૃથ્વી પર કે વિનાશ કરી નાખશે ખતમ કરી નાખશે બધાને હવે કોઈના હાથમાં આવે એવી છે નહીં હવે કાબૂ કાબુ બહાર થઈ ગઈ છે ત્યારે વિષ્ણુ જાય છે શિવ પાસેને કહે છે કે રોકો તમારી પત્નીને અને પત્નીના પગ નીચે સૂઈને શિવ પોતાની પત્નીને અટકાવે છે જે પતિ પોતાની પત્નીના ક્રોધને અટકાવવા માટે એના પગ નીચે પણ સૂઈ જાય અહંકાર છોડીને એવા દાંપત્યની આ કથા છે આપણને બધાને ખબર બધા પરણેલા છે ને મોટા ભાગના પહેલા ચાર ફેરામાં સ્ત્રી જમણી બાજુ હોય અને ફેરા પૂરા થાય પછી એને ડાબી બાજુ બેસાડે કેમ કોઈએ પૂછ્યું બ્રાહ્મણને કે કેમ આવું કરવાનું આપણે બધા સાડી બ્લાઉઝના મેચિંગમાં જેટલો ટાઈમ પાસ કરીએ છીએ એટલો ટાઈમ આપણે કોઈ દિવસ દાંપત્યના આ નિયમો આ દાંપત્યની સુંદર પ્રથાઓ સમજવામાં કર્યો પચાસ હજાર રૂપિયા બેનો ઇન્વેસ્ટ કરીએ ને તો કેટલા સવાલ પૂછીએ આપણે વીમા વાળા આવે ને તો તમને બીવડાવે તમે નહીં હો તો અરે ભાઈ હું નહીં હોઉં ત્યારે નહીં હોઉં અત્યારે તો છું ને ડાબી બાજુ એટલા માટે બેસાડવામાં આવે છે કે ડાબી બાજુ હૃદય છે અને આ હૃદયની હવે તું માલિક થાય છે આજ પછી મારા હૃદય પર તું માલિક હોઈશ માટે તને હું ડાબી બાજુ બેસાડું છું કેટલી કેટલી સુંદર પ્રથા છે હૃદયાગ્નિ કહે છે હૃદય સામ્રાજ્ઞિ કહે છે અર્ધાંગીની કે છે તમામ મહત્વના અંગો શરીરમાં ડાબી બાજુ આવેલા છે માટે ડાબી બાજુ બેસાડવામાં આવે છે સપ્તપદીના સાત વચનમાં સાતમા વચનમાં કહેવામાં આવે છે કે હવે સાતમા પગલે આપણે મિત્રો બનીએ ફ્રેન્ડ્સથી બેટર કઈ રિલેશનશીપ હોય દોસ્તી એ દાંપત્યની ઉત્તમ શ્રેષ્ઠ કક્ષા છે મેં એવા કેટલા યુગલો જોયા છે કે જે એકબીજા સાથે હસી શકે જે પત્નીની આંખ ન હોય તો પતિ એની આંખ બને એને બધું જ એના પતિ કરી આપે અને તમે એને પૂછો કે તમને થાક નથી લાગતો તો એમ કે આખી જિંદગી એણે કર્યું હવે મારો વારો છે કેટલું સુંદર દાંપત્ય પ્રણામ થઈ જાય મનોમન જેટલી વાર યાદ કરો એટલી વાર એવા દાંપત્યો હોય છે અને આ બધું સ્ત્રીઓએ માણ્યું છે સ્ત્રીઓ ફરિયાદ કરે આખો વખત એમને શું એમને તો જતા રહેવાનું એમને તો ઓફિસ જતા રહેવાનું અમારે ઘરે રહેવાનું ખરેખર આ બધી સ્ત્રીઓએ યાદ કરવાનું છે કે ઘરમાં તમારા ત્રણ એસી હોય ચાર એસી હોય પાંચ એસી હોય તમારા પતિ એ એસીમાં કેટલા કલાક વિતાવે છે એવો એક સર્વે કહે છે કે વિશ્વના મોટા ભાગના શહેરોમાં મેટ્રોમાં પુરુષો ચાલીસ વર્ષ સુધી ટિફિનમાંથી જમે છે ફોર્ટી લોંગ યર્સ ઓફ ધેર લાઈફ્સ એ લોકો ટિફિનમાંથી જમે છે અને કદી એ વિશે ફરિયાદ નથી કરતા આજે નિશાંતભાઈએ કહ્યું કે સ્ત્રીઓને અમુક ઉંમરે આમ થાય ને અમુક ઉંમરે તેમ થાય અને પિસ્તાલીસની નજીક આવે મેનાપોઝનો પીરિયડ શરૂ થાય અને કકડાટ કરે ને ગુસ્સો કરે ને ચીડ કરે ને હવે મારાથી નથી થતું ને મેં તો વૈતરું કર્યું ને હું તો થાકી ગઈ ને બસ હવે હવે આનાથી વધારે મારાથી નહીં થાય ને તમારે કરવું હોય તો કરી લો ને આ બધા ગુસ્સા આ બધા ક્રોધ કરતી વખતે પત્નીએ એકવાર પણ એવો વિચાર કર્યો છે કે પતિ પચાસ વર્ષે એવું નથી કહેતો કે કાલથી હું ઓફિસ નહીં જાઉં કોઈ દિવસ આપણે આપણા જીવનસાથીને થેન્ક યુ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે આ જે સગવડ હું ભોગવું છું જે આનંદથી હું જીવું છું જે રીતે મારા બાળકો મોટા થયા છે જે તમે મને આપ્યું છે આટલા વર્ષોમાં આ માન સન્માન આ સગવડો આ સંપત્તિ આ સુખ આ બધાના બદલામાં એકવાર બસ તમને થેન્ક યુ કહું છું ફરિયાદો તો આપણી પાસે બહુ છે દોસ્ત જિંદગીમાં જો હું મારે ફરિયાદ કરવી હોય તો હું કરું કે મને હવે પેલા પાછળના બહેનો નથી દેખાતા લાઈટ ખરાબ છે શું થઈ શકે જિંદગીની દરેક બાબત તમે જેમ માંગો એમ તમને મળે એવી કોઈ શરત તો તમને જન્મ આપતી વખતે આપી જ નહોતી કે તમે નીચે જાઓ તમે જેમ માંગશો એમ થશે આવું તો એણે કોઈ દિવસ કહ્યું જ નહોતું તકલીફ કોને નથી પડી મારે આ બહેનોને એ કહેવાનું છે કે આ દેશ ગાર્ગીનો દેશ છે જનક રાજા શાસ્ત્રાર્થ અનાઉન્સ કરે છે એક હજાર ગાયો સોનાની ખરીવાળી સુવર્ણ મુદ્રાઓ યાજ્ઞ આવે છે ને કહે છે કે લઈ લો લઈ લો આ બધી ગાયો મારાથી ઇન્ટેલિજન્ટ કોણ છે અને ત્યારે વચક ઋષિની દીકરી નાનકડી ઊભી થાય છે ને કહે છે એક મિનિટ એવું તમે જાતે નક્કી ન કરી શકો હું તમને પ્રશ્નો પૂછીશ યાજ્ઞવલ્ક્ય પણ પૂર્ણ નમ્રતાથી એના સવાલોના જવાબો આપે છે આ દેશ અનસુયાનો દેશ છે જેણે દેવોને બાળક કરી નાખ્યા આ દેશ સુકન્યાનો દેશ છે કે જેને ચવન ઋષિને ફરી એની યુવાની લાવી આપી આ દેશ અહલ્યાનો દેશ છે કે જે એમ કે છે કે મને આટલી સુંદર બનાવીને તમે મને એક બ્રહ્મચારીને સોંપી દીધી મને મારી જિંદગી જીવવાનો અધિકાર છે અને ઇન્દ્ર સાથે પોતાનો સંબંધ બાંધે છે આ દેશ શકુંતલાનો દેશ છે કે જ્યારે એના પિતા એને મૂકવા જાય છે કણવ ઋષિ એને આનંદથી કહે છે કે તું જા તારો પતિ તને બોલાવે છે અને ત્યારે શકુંતલા એવું પૂછી શકે છે પોતાના પતિને કે આવી જ રીતે હું એને ભૂલી ગઈ હોત અને પછી મેં એને યાદ કર્યો હોત અને મેં એને સ્વીકારવાની તૈયારી બતાવી હોત તો એણે મને સ્વીકારી હોત આ દેશ માધવીનો દેશ છે જેણે પોતાની વર્જિનિટી વાપરીને એક ગાલવ નામના છોકરાને એક ગાલવ નામના ગરીબ ઋષિપુત્રને પોતાની ગુરુદક્ષિણા આપવામાં મદદ કરી એ ગુરુદક્ષિણા કોની માધવીની કે ગાલવની આ કેવી અદભુત સ્ત્રીઓની કથા છે અને આ બધા આપણા ઇતિહાસમાં છે આજથી હજારો વર્ષ પહેલાં થઈ ગઈ છે તમે તમારી જાતને મોડર્ન કહેતા હો તમે તમારી જાતને બદલાયેલી કહેતા હો તમે તમારી જાતને બે હજાર સત્તરની સ્ત્રીઓ કહેતા હો તો હું માનું છું તમારે આનાથી વધારે મોડર્ન હોવું જોઈએ આ તો એમણે ક્યારે કરી નાખ્યું કયા સમયમાં અગ્નિ પરીક્ષામાં પ્રવેશતા પહેલાં વાલ્મીકીની સીતા પૂછે છે બાલુભાઈ આપની રજા સાથે આ વાત કરું છું કે આ કોણ નક્કી કરે કે હું અપવિત્ર છું કે પવિત્ર છું અને હું સ્ત્રી છું મારા શરીરને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ અડે તો હું એનો પ્રતિકાર ન કરી શકું એમ બને પણ હું સ્ત્રી છું અને એટલી મજબૂત છું કે મારા મનને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ અડી શકે એની તાકાત નથી હા એ દ્રૌપદીનો દેશ છે કે જેના કપડા ખેંચાતા હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટ હવે આપણે બધા ભણવા બેઠા એ ડિઝાસ્ટરમાં છે એની પરિસ્થિતિ ભયાનક છે ત્યારે એ પૂછે છે કે પહેલા એમની જાતને હર્યા કે પહેલા મને હર્યા આ લોજિક હોવું એ સમયે તમારા માથા ઉપર આપણા ઘરમાં નાનકડો ગેસ લીક થતો હોય તો એ આપણે ઘરની બહાર જઈને બાયણા બંધ કરી દઈએ છે લોજિક ભૂલી જઈએ છીએ એક ચાવી ના જડતી હોય ને એમાંય આપણું લોજિક કામ કરતું અટકી જાય છે ભર સભામાં કપડા ખેંચાતા હોય ત્યારે જે સ્ત્રીનું ચાલુ હતું એ વારસા નથી લેવા આપણે શું લેવું છે કે સીતા જેવી સીતાની પણ રામે અગ્નિ પરીક્ષા કરી રામ અત્યાચારી હતા રામ અત્યાચારી હતા કે નહોતા એની ચર્ચા તો આપણે પછી કરીશું સીતા કેટલી મજબૂત હતી એની કથા આપણે કરવી જોઈએ કોણ કેવું છે એની ચર્ચા કરતા પહેલા આપણે કેવા છીએ એની ચર્ચા કરવી જોઈએ અને સ્ત્રીઓની એક મજા એ છે કે બોલવાનું હોય ને ત્યારે ન બોલે પણ જ્યારે ન બોલવાનું હોય ને ત્યારે અચૂક બોલે આનો સૌથી મોટો દાખલો કોણ દ્રૌપદી જ્યારે મત્સ્યવેદ નક્કી કર્યો ત્યારે એને કહેવાનું હતું કે આ સ્વયંવર છે ને હું મારી જાતે મારો વર નક્કી કરીશ તમારે નક્કી નહીં કરવાની પરીક્ષા માઇન્ડ યોર ઓન બિઝનેસ ના એ પછી જ્યારે અર્જુને મત્સ્યવેદ કર્યો અને એની મા પાસે લઈ ગયા અને લઈ જઈને કહ્યું કે અમે જો ભિક્ષા લઈ આવ્યા ત્યારે માએ કહ્યું જે હોય પાંચ જણા વેચી લો ત્યારે દ્રૌપદીએ ના કહ્યું કે હું વ્યક્તિ છું વસ્તુ નથી એમ કેમ વેચાવું આઈ એમ અ પર્સન આઈ એમ નોટ અ થિંગ કે તમે મને વેચી લો પણ ત્યારે એણે ચૂપચાપ એ વાતને સહમત કરી અને એ પછી જ્યારે દુર્યોધન પધાર્યા ઇન્દ્રપ્રસ્થ અને સ્થળનું જળ ને જળનું સ્થળ જોયું ત્યારે કહ્યું કે આંધળાના તો આંધળા જોઈએ ને ત્યારે શું કામ બોલવાનું હતું બધા જ હશે હતા બધાને જ ખબર હતી કે શું થયું છે બોલ્યા વગર રહી ગઈ હતી આપણા બધાનો આ પ્રોબ્લેમ છે તમે બહુ શાંતિથી તમારા ભૂતકાળમાં તમારા ઝઘડાના પ્રસંગોમાં દાખલ થઈને જોશો ને તો તમને સમજાશે કે ખરેખર નહોતું બોલવાનું ન બોલ્યા હોત ને તો આ પરિસ્થિતિનો ઉત્તમ ઉકેલ આવી શક્યો પણ આપણે તો ન્યાયાધીશની સીટ પર બેસવું છે હમણાં જ કહો સ્વીકારો કે તમે ખોટા છો દરેક માણસ મનોમન સ્વીકારતો જ હોય છે પણ એના અહંકાર પર ચોટ કરીને એની પાસે સ્વીકારવાનો પ્રયત્ન કરવો એ આપણા સંબંધને એક ખીલી મારવા જેવી વાત છે તમે વિચારી જુઓ કે આપણે બધા જ જે જે જગ્યાએ પહોંચ્યા છીએ બે હજાર સત્તરની એવી દિશામાં કે બધા પાસે વોટ્સએપ છે બધા પાસે ટ્વિટર છે બધા પાસે ઇન્ટરનેટ છે બધા પાસે ફેસબુક છે આપણી જિંદગીઓ કેટલી જાહેર છે જ્યાં ગયા ત્યાં આમ ફોટો પાડે જ્યાં ગયા ત્યાં ફોટો પાડે લોકો હવે એટલા માટે ફરવા નથી જતા કે એમને ફરવાની મજા આવે લોકો હવે એટલા માટે ફરવા જાય છે કે ફેસબુક પર ફોટા અપલોડ કરે સોશિયલ મીડિયાએ આપણી જિંદગીઓમાં કશું પ્રાઇવેટ રહેવા જ દીધું નથી અને એ પછી આપણે ફરિયાદ શું કરીએ છે કે પ્રાઇવસી નથી તમે જ દરવાજા ખોલ્યા છે બીજા લોકોને તમારા ઘર સુધી આવવાના તમારા મન સુધી આવવાના અને બધું લખે રિલેશનશીપ બ્રેકઅપ આ નવા છોકરાઓને તો હું જોઉં તો મને એમ થાય કે દરેક વાત બીજાને શું કામ કહેવી જોઈએ પણ એનું મહત્ત્વ અથવા એનું ઇમ્પોર્ટન્સ અથવા એનું કારણ એ છે કે આપણે જાત સાથે વાત કરતા બંધ થઈ ગયા છે માણસ પોતાની જાત સાથે વાત કરે ને તો એને બીજા સાથે વાત કરવાની જરૂર ન પડે ઘરમાં દાખલ થાવ તો ટીવી ચાલુ હોય ગાડીમાં જાઓ તો રેડિયો ચાલુ હોય બીજે ક્યાંય જાઓ તો ફોન ચાલુ હોય શાંતિ ક્યાં છે થોડાક કલાકોનું મૌન કોઈ દિવસ માણી જોજો તમે તો બધા એવી અદભુત જગ્યાએ વસો છો માત્ર થોડી વાર માટે સોમનાથના દરિયા કિનારે જઈને એક પણ અક્ષર બોલ્યા વિના એક કલાક બેસી જોજો પ્રકૃતિ દરિયો રેતી સાંજ સૂર્ય વાત કરશે પ્રકૃતિ સાથે વાત કરવાની આપણી ટેવ જ છૂટી ગઈ છે આપણે કોની સાથે વાત તમે વિચાર કરો હિમાચલ પ્રદેશમાં આટલા સુંદર પર્વતોની વચ્ચે ખેંખે ખેં ખે કરીને જોક મારે લોકો જ્યાં આટલી સુંદર માનસરોવરના પાણી અડીને પાછા જાય ને જમીનને એનો પણ અવાજ આવે એટલી બધી નીરવ શાંતિ ઇન લિટરલ સેન્સ તમે જેને નીરવ શાંતિ કહો એવા વાતાવરણમાં ઊભેલા દસ ગુજરાતીઓ ખેં ખે ખેં ખેં કરીને જોક મારે તમને દયા આવે એવા લોકોની કે જેને કશાએની સમજ નથી કેટલા અબૂધ કેટલા નક્કામાં લોકો છે આ કે જેને જિંદગી સાથે કોઈ નિસ્બત જ નથી શ્વાસ લેવું એનો અર્થ જિંદગી તમે જન્મો અને પહેલો શ્વાસ લો ને તમે મરી જાઓ ને છેલ્લો શ્વાસ લો આ બેની વચ્ચેના સમયને જો તમે જિંદગી કહેતા હો તો કહો બાકી એકચ્યુઅલી એ જિંદગી નથી તમે કોના માટે શું કરો છો એ પણ મહત્વનું છે તમે વિચારો આ દેશમાં સ્ત્રીઓ કેટલું કરી શકે એમ છે જે દેશમાં આટલી બધી ભણેલી ગણેલી હોશિયાર બુદ્ધિશાળી સ્ત્રીઓ છે તમને બધાને ખબર છે કે ડિમોનિટાઈઝેશન થયું એ વખતે કેટલી સાડીમાંથી કેટલા પૈસા નીકળ્યા ન કમાતી સ્ત્રીઓએ પચાસ પચાસ હજાર રૂપિયાને લાખ લાખ રૂપિયા કાઢી આપે છે ક્યાંથી આવે આ પૈસા સ્ત્રીમાં આવડત છે આ પાંચ હજારમાં પણ ઘર ચલાવે પચાસ હજારમાં પણ ઘર ચલાવે ને પાંચ લાખમાં પણ ઘર ચલાવે ગૃહલક્ષ્મી એમને એમ નથી કહેવાય એને પુરુષ ધન કમાઈને લાવે ને સ્ત્રી એનું ધનમાં રૂપાંતર કરે પુરુષ તો માત્ર ધન લાવે સ્ત્રી લક્ષ્મી બનાવે એમાંથી હું હંમેશા કહું છું કે સ્ત્રીને તમે એક આપો ને એમાંથી અનેક કરીને આપે તમે એને સ્પર્મ આપો ને એમાંથી એ બાળક કરી આપે તમે એને અનાજ આપો એમાંથી ભોજન કરી આપે તમે એને મકાન આપો એમાંથી ઘર કરી આપે તમે એને થોડાક પૈસા આપો એમાંથી એફડી કરી આપે કરો છો ને બધા અને આ બધાની સામે તમે એને તિરસ્કાર આપો તો પણ એ અનેક ગણો કરીને પાછો આપે તમે એને અપમાન આપો તો પણ અનેક ગણું કરીને પાછું આપે કારણ કે આ તો એની પ્રકૃતિ છે ધરતીમાં તમે બાજરો વાવો એટલે અનેક ગણો થઈને ઊગે જ તમે ઘઉં વાવો એટલે અનેક ગણા થઈને ઊગે જ આ પ્રકૃતિ છે સ્ત્રીની સવાલ એ છે કે આપણે આ પ્રકૃતિની થોડાક વિરુદ્ધ જઈને કશું બદલવું છે સુખી થવું છે સારી રીતે જીવવું છે કે પચાસ વર્ષની ઉંમરે કકળાટ કરતાં કરતાં સિત્તેર વર્ષે બીજા લોકોને આપણે ન ગમીએ એવી રીતે મરી જવું છે આટલો જ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે એથી વધુ ખરેખર માણસ કશું કરી પણ શકતો નથી મુલ્લા નસીરુદ્દિન એમના વાઈફ બે જણા લડતા હતા ખૂબ લડે ખૂબ લડે પડોશીઓએ તપાસ કરી શું થયું તો મારામ મારીને વાસણ ફેંકે છૂટા ચીસો પાડે એટલે પડોશીએ કહ્યું કે ભાઈ એકચ્યુલી ઝઘડો શેમાંથી થયો આટલી બધી હદ સુધી તમે આવી ગયા તો ઝઘડો થયો શેમાંથી એટલે મુલ્લા નસીરુદ્દીન સામે છણકો કરીને કહ્યું કે દસ વર્ષ સુધી કોઈ નોટબુક રાખે હિસાબ નથી હોતો ઝઘડાનો તમે હમણાં ઝઘડો શરૂ કરો તો તમને સમજણ પડે કે તમે પાંચ વર્ષ પહેલાંના મુદ્દા પર લડી રહ્યા છો આપણે જ્યારે ગોવા ગયા તા અને તમે જ્યારે ટાઈમસર નહોતા આવ્યા અને તમે તમારા મિત્રો સાથે બહાર જતા રહેલા ત્યાંથી શરૂ કરીને આજે તમે ટાઈમસર ન આવ્યા માટે આપણે પિક્ચર જોવા ન જઈ શક્યા આ આખો ઝઘડાનો સ્પાન છે ખરેખર મુદ્દો શું છે એક સ્ત્રી શું કરી શકે બહુ બધા દાખલા આપવામાં આવે છે તમને ઇન્દિરા ગાંધીને કલ્પના ચાવલા ને ફોગટ ને બધું એ ક તમારાથી જુદી નથી એને કી ત્રણ હાથ નથી વિલમાં રૂડોલ્સ ઓલિમ્પિકમાં જેણે નવ મેડલ લીધા એને નવ વર્ષે ડોક્ટરે કહી દીધેલું કે આ ઊભી નહીં થઈ શકે હવે આખી જિંદગી આ છોકરીએ પેલી પર ચાલવાનું છે એક દિવસ સવારે જાગીને કહ્યું કે મને સપનું આવ્યું હું ઓલિમ્પિકમાં દોડું છું એની માએ કહ્યું કે દોડવું હોય તો દોડી શકાય મહેનત કરવી પડશે ડોક્ટરોએ જે છોકરીને એમ કહ્યું હતું કે આ ઊભી નહીં થઈ શકે એની માએ એને ઊભી કરી દોડતી કરી અને એ વિલમા રૂડલ્સ નવ મેડલ લઈ આવી હજી પણ આજે પણ વિલ્મા રૂડલ્સ એનો વિક્રમ કોઈ તોડી શક્યું નથી તાળી પાડવાથી કઈ નહીં થાય આપણે બધા છે ને તરત પાછું આપી દઈએ વક્તા સારું બોલે ને એટલે તડસડાટ તાળી પાડી દેવી તમે સારું બોલ્યા આ ઘેર લઈ જાઓ ચલો અમારા એપ્રિસિએશન વધી ગયું અમારે કંઈ કરવાનું રહેતું નથી ખરેખર મારે એ કહેવાનું છે કે હમણાં અત્યારે આ ક્ષણથી નક્કી કરો કે જિંદગી જુદી રીતે જીવવાનો પ્રયત્ન કરશો જેટલી બાકી છે એટલી અને એમાં ચાર જ વસ્તુ સૌથી મહત્વની છે એક ફરિયાદ કરવાનું છોડી દો પણ ફરી યાદ કરો કેટલો સુંદર સમય હતો બે જણા પ્રેમમાં હોય ને એક કલાક વાત કરે ફોન ઉપર તમારી બિલકુલ બાજુમાં બેસીને વાત કરે એક કલાક થી વાત કરે છે કઈ વાત ના કરી તો કર્યું શું એક કલાક અને એ જ લોકો પછી તમે બધા વિમાનમાં ટ્રેનમાં પ્રવાસ કરતા હશો ખાસ કરીને વિમાનમાં ફોન પર વાત કરતા હોય અને પેલી એર હોસ્ટેસ આવીને કે ફોન મૂકો ચાલ ભાઈ હવે મૂકું છું લવ્યું આ કયો સૂર છે એક પતિ પત્ની રોજ બેસીને ચા પીએ સામે એ જ સમયે સામેની ગેલેરીમાં બેન કપડા સુકવે પત્ની રોજ કમ્પ્લેન કરે કે ભાઈ સાપ આ કેટલા ગંદા કપડાં ધોવે છે વળી બીજો દિવસ આવે વળી બે જણા ચા પીવા બેસે વળી પેલી કપડાં સુકવે વળી પત્ની ફરિયાદ કરે થોડા દિવસ આવું ચાલ્યું એક દિવસ પત્નીએ કહ્યું કે અરે આણે તો જોરદાર આજે કપડાં ચોખ્ખા ધોયા છે અને કે પાવડર પાવડર મળી ગયો લાગે છે ચોખ્ખો એટલે પતિએ બહુ ધીમેથી નમ્રતાથી કહ્યું કે ના મેં આપણો કાચ સાફ કર્યો છે ખરેખર સામેવાળાના કપડાં ચોખ્ખા જોઈએ છે પ્રોબ્લેમ આપણા કાચમાં હોય છે આપણે સાફ કરવાનું છે સવાલ એ છે કે પરિસ્થિતિ વિશે કમ્પ્લેન કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય બદલવી છે તો ઊભા થઈને બદલવાનો પ્રયત્ન કરો કેટલી બધી પત્નીઓ મને એવું કહે છે કે હું કમાતી નથી ને એટલે મારા પર દાદાગીરી કરે છે કેટલાને એવું લાગે છે હાથ તો ઉઠાવે કોઈ મનમાં મનમાં કહેશે કે કાજલબેન પૂછે છે પણ તમે જાણતા નથી બેન અમારે તો ઘેર જવાનું છે આ નિશાંતભાઈ તો બોલાવે બધાને સવાલ એ છે કે જે સ્ત્રીઓ કમાઈ નથી એણે કશું નથી કર્યું મારી એક ફ્રેન્ડના પપ્પા છે એ વારે વારે એવું કયા કરે કે હું રોજ સવારે સવા નવ વાગે શાર્પ ઘરેથી નીકળી ગયો મારી જિંદગીની આડત્રીસ વર્ષની નોકરીમાં હું કોઈ દિવસ મોડો નથી પડ્યો મેં આખી જિંદગી સમયસર પહોંચ્યો છું હું આમ કર્યું છે તેમ કર્યું છે એટલે હું બે ચાર વાર તો એમને સાંભળી ચૂકી પછી મેં એમને કહ્યું મેં કીધું અંકલ તમે ટાઈમસર પહોંચ્યા એમાં આંટીએ ટિફિન ટાઈમસર બનાવ્યું હોય એવું કંઈ કોન્ટ્રીબ્યુશન ખરું બાથરૂમ તમારા નાવાના સમયે ખાલી રહે એવું કોઈ ફેમિલીનું કોન્ટ્રીબ્યુશન ખરું તમે વિચાર કરો કે કોઈ માણસને પોણા નવે નાવા જવું હોય બરાબર એ જ વખતે પહેલાં મોટો દીકરો નાવા જતો રહે એ નીકળે અને આ ભાઈ નવા જાય બરાબર એ જ વખતે નાનો દીકરો નાવા જતો રહે આપણે કેટલા બધા પરિવારોમાં જોયું છે કે બિચારો મોટો ભાઈ ઇસ્ત્રી કરી સરસ શર્ટ મૂકી નાવા જાય નાનો શર્ટ પહેરીને જતો રહે આવું કેટલા ઘરોમાં આપણે જોયું છે તો કોઈ એક પુરુષ પોતાનું કામ પોતાની નિષ્ઠા પોતાની જવાબદારી સમયસર પૂરી કરી શકે છે એમાં તમારું કોન્ટ્રીબ્યુશન છે ગૌરવ અનુભવો મેં કંઈ નથી કર્યું એવું કરવાને બદલે મેં શું કર્યું છે એનું લિસ્ટ બનાવો તમારા બાળકોની પાસે સારી ડિગ્રી છે તો એ ડિગ્રી તમારી છે બાર વાગે તમે જાગ્યા છો તમે ચ કરી છે તમે ટેલિવિઝનની ચેનલ જોયા વગર એક આખું વરસ વિતાવ્યું છે આ તમારી પોતાની નિષ્ઠા અને કોન્ટ્રીબ્યુશનનું પરિણામ છે કે તમારું બાળક અહીંયા પહોંચ્યું છે તમે બે સારા નાગરિકો તૈયાર કર્યા છે તમે ઘરના સૌને પ્રેમથી ભોજન આપ્યું છે તમે આખા ઘરની જવાબદારી એક ધૂરી એક નિષ્ઠાની ધૂરી બનીને સંભાળી છે તમે બેકબોન છો આ ઘરનો પણ આ બધાની વચ્ચે ક્યાંક તમે તમારી કાળજી કરવાનું ભૂલી ગયા છો તમે સાવ ભૂલી ગયા છો કે તમે જો માંદા પડશો તમે જો પથારીમાં પડશો તમે જો સરખી રીતે નહીં જીવતા હો તો બાકીના લોકોની તબિયત તકલીફ સમસ્યાઓ કેટલી વધી જશે કેટલી બધી સ્ત્રીઓ મેં એવી જોઈ છે કે ફ્રૂટ આવે પતિ માટે હોય છોકરાઓ માટે હોય અને આપણે એને કહીએ કે તમે ફ્રૂટ નથી કે મને નથી આપણને તો ચાલે તમે દૂધ પીઓ છો ના આપણને તો ચાલે તમે નટ્સ ખાઓ છો ના આપણને તો ચાલે એકચ્યુલી આપણને જ ન ચાલે બાકીના બધાને ચાલે ખરેખર તો તમારે કડક ઊભા રહેવાનું છે આ ઘરની સંપૂર્ણ જવાબદારી સાથે તમારી હેલ્થ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને બીજી બહુ જ મહત્વની વાત જે મારે કહેવાની છે એ છે કે કેટલી બધી મમ્મીઓ એવું કહે છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છે વેરી નાઇસ સારી વાત છે પણ એનો અર્થ એ છે કે તમે એવું સ્વીકારી લો છો કે દીકરી કરતાં દીકરાનો ઉછેર બેટર છે તો તમે એને દીકરાની જેમ ઉછેરો છો કોઈ માં એમ કે છે કે હું મારી દીકરીને દીકરા મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું કેમ એટલે દીકરીનો ઉછેર ખરાબ છે એવા એવી કેટલી મમ્મીઓ છે કે જે એના દીકરાને બેઝિક રાંધતા વાસણ ઘસતા લુછીને ગોઠવતા બટન ટાંકતા કબાટ ગોઠવતા બેઝિક કામો કરતા શીખવે છે માટલા પાસે ઊભો રહીને છોકરો પાણી માગે તો મમ્મી એવું કહે છે કે આપને બેટા ભાઈને પાણી આપવાનું કેમ ભાઈ જાતે ન લઈ શકે સમો વડા હોવાની વાત અહીં આવે છે પુરુષને ડિપેન્ડન્ટ બનાવવાને બદલે એને પણ ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો પ્રયાસ કરો માત્ર દીકરીને ઇન્ડિપેન્ડન્ટ ન બનાવો દીકરાને પણ ઇન્ડિપેન્ડન્ટ બનાવો હવેની દીકરીઓ ભણેલી આવે છે બોર્ડમાં બાર નંબર હોય એમાંથી દસ દીકરીઓ હોય છે પાંચ નેશનલાઇઝ બેન્ક છે એમાંથી ચાર નેશનલાઇઝ બેન્કની હેડ સ્ત્રીઓ છે હવે આ દેશ જુદી દિશામાં છે તમારી પુત્ર વધુ જો ભણેલી ગણેલી આવશે કામ કરતી આવશે તો તમારા દીકરા સાથે એનું લગ્ન જીવન સુખી બનાવવું હોય ને તો તમારા દીકરાને થોડુંક કામ કરતા શીખવો એને શીખવો કે એની પત્નીની દયા ખાય જો એ પાંચ વાગે આવ્યો હોય અને એની પત્ની સાત વાગે આવવાની હોય તો એક કપ ચા કરી રાખવામાં પુણ્ય છે વેવલાઈ નથી અને આ આપણે જ શીખવવાનું છે આ માં શીખવશે આ બીજું કોઈ નહીં શીખવે મોટા ભાગની મમ્મીઓનો પ્રોબ્લેમ તો એ છે કે જો ખરેખર દીકરો સામે પડીને કંઈ કરે તો મમ્મી એવું કે વેવલો છે ભોગેલો છે તો તું એને ચા કરી આપે છે કરશે તો એની મેળે મારે એક બહુ સરસ વાત મારી અંગત અહીંયા શેર કરવી છે હું જ્યારે પરણીને ગઈ સંજય સાથે ત્યારે મારા સાસુ અત્યંત સારા વ્યક્તિ આવા સાસુ સસરા હોવા એ પુણ્ય છે પણ એમના સાસુ ભયાનક મારા વડ સાસુ વિશે હું જ્યારે વિચારું ત્યારે મને એમ થાય કે મમ્મી આટલા વર્ષ કેમ વિતાવ્યા હશે એક દિવસ મારાથી પૂછાઈ ગયું મમ્મીને મેં કીધું મમ્મી તમને કંટાળો નથી આવતો આ બા બોલ્યા જ કરે છે આખો દિવસ માથું નથી ચડી જતું તમારું તમે જવાબ પણ નથી આપતા બાને કોઈ દિવસ એકવાર કહી દો ને કે બહુ થયું એમ અને ત્યારે મમ્મીએ જે વાક્ય કહ્યું ને એ હું માનું છું કે મારા જીવનનું બ્રહ્મ વાક્ય છે મારા સાસુ એમ કહ્યું કે મેં તો ફોન મૂકી દીધો છે એકલા જ બોલે છે તમે સાંભળતા જ નથી તો કોણ શું બોલે છે એનાથી તમને શું ફરક પડે છે તમારો ઉદ્વેગ તમારી સમસ્યા તમારા પ્રશ્નો તમારી પીડા તમારું ફ્રસ્ટ્રેશન તમારું પેન ત્યારે છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિની નેગેટિવ કમેન્ટ્સને સિરિયસ લઈ લો છો સબસે બડા રોગ ક્યાં કહેગે લોકો જો લોકો શું વિચારશે એ પણ આપણે જ વિચારવાનું હોય તો એ લોકો શું વિચારશે આપણે બધા જ બધી જ સ્ત્રીઓ સમાજના ભયથી જીવે છે કયો સમાજ આ તમે જ ઊભો કર્યો છે આ નિયમો તમે જ બનાવ્યા છે આ રીત તમે ઊભી કરી છે કોઈ એક સ્ત્રી હું ઊભી છું ને તમારી સામે હું સોમવારની સાંજે તમારી સામે ઊભી છું તમારી સાથે વાત કરી રહી છું મને સાંભળવા માટે બે હજાર સ્ત્રીઓ આવી છે કે હું એકલી જ છું આ કહેનારી કે બે બે હજાર સ્ત્રીઓ આવી વાત નથી કરી શકતી હું ઈચ્છું કે આ દેશની બે હજાર સ્ત્રીઓ આવી વાત કરે એક કાજલ ઓઝા વૈદ નહીં ઘેર ઘેર ઓઝા જવાય તો કશું કર્યું કાર્યું લેખે લાગે છે અભિભૂત થઈ જવાથી અંજાઈ જવાથી સાંભળવાથી મોહિત થઈ જવાથી કંઈ નહીં થાય કશું કરવું પડશે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં મેરી કોશિશ એ હે કે સુરત બદલની ચાહીએ તમારે બધાએ ક્યાંક કશે કશુંક જુદું કરવાનું છે અને ક્યારેય મોડું નથી થતું હું દસ વર્ષ ઘરમાં રહી છું મારું સંતાન જન્મ્યું એ પછીના દસ વર્ષ મેં કંઈ જ નથી કર્યું મારો દીકરો ફૂલ ટાઈમ ઘરે જતો થયો એ પછી મેં કામ કરવાનું શરૂ કર્યું છે અને મને તો મોડું નથી થયું ઓહો હવે કોના માટે વજન ઉતારવાનું ઓહો હવે કોના માટે કરવાનું શેને માટે પોતાના માટે કરવાનું પોતાના માટે સુંદર લાગવાનું પોતાના માટે સારું કરવાનું કોઈ એપ્રિશિએટ કરે કોઈ તમને સર્ટિફિકેટ આપે કોઈ કે અરે વાહ ભાભી વજન ઉતરી ગયું એને માટે વજન ઉતારવાનું કે તમે અરીસામાં જુઓ અને તમને એમ થાય કે વાહ કેટલી સરસ લાગુ છું એને માટે વજન ઉતારવા એક ભાઈ એક મકાનમાંથી બહાર આવ્યા અને આવીને જોર જોરથી હશે જોર જોરથી હશે તો બીજા ભાઈએ એને પૂછ્યું કે આટલું બધું કેમ હશે છે તો કે મેં અંદર એક બેનને પૂરી દીધા છે તો કે એમાં શું હસવાનું અંદર પૂરી દીધા છે એનાથી કે મેં એમને પચાસ સાડી પચાસ મેચિંગ બ્લાઉઝ પચાસ ચણિયા પચાસ સેટ આપ્યા છે અને આખો મેકનો મેકઅપ સેટ આપ્યો છે તો એ શું હસવાનું કે અંદર એક પણ અરીસો નથી શું કરશે આપણી મજા એ છે કે આપણે બધા કશાક અપ્રિસિયેશન રાહ જોઈને બેસી રહીએ છીએ આપણે બધાને લાગે છે કે કોઈ આવશે ને બચાવશે કોઈ આવશે ને ઉગારશે કોઈ આવશે ને લીડ લેશે કોઈ આવશે ને આપણા માટે બોલશે કોઈ આવશે ને આપણા માટે અધિકાર માટે લડશે એવું નહીં થાય મોરારી બાપુની કથા પૂરી થાય ને પાંચ કલાકની એ કથા પૂરી થાય અને લોકો જમવાની લાઈનમાં ઊભા રહે ને ત્યાં લડવા માંડે છે એટલે આ જે કલાક સવા કલાક મેં તમારી સાથે વાત કરી એ પછી શું બદલાશે એની મને નથી ખબર પણ મને એટલી ચોક્કસ ખબર છે के मारो एवो प्रयास के कशु बदला है कि कशु बदलाए अद्भुत शायराओ अद्भुत लेखिकाओं आने जती रही अमृता प्रीतम परवीन शाकिर सारा शगुफ्ता वर्जिनिया वुल्फ केवी के स्त्रीओं लख्यु हूँ ही आईश ने जती रहीश कला और आएंगे नगमों की किलती कलियां चुनने वाले मुझसे बेहतर कहने वाले तुमसे बेहतर सुनने वाले क्यों कोई मुझको याद करे मसरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे અગત્યનું એ છે કે આ સ્ત્રીઓને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે એણે ઇતિહાસમાં પોતાના નામની સહી કરી છે અમૃતા પ્રીતમ એવી સ્ત્રી છે કે જેણે એના બાર વર્ષના દીકરાને કહ્યું એના દીકરાએ એને પૂછ્યું કે હે મમ્મી હું સાહિર અંકલનો દીકરો છું બધા એવું કહે છે અને ત્યારે મા સંપૂર્ણ નિર્ભીકતાથી પોતાના દીકરાને કહે છે કે બેટા એવું છે નહીં પણ હોત તો સારું થાત મને કંઈ વાંધો નથી સારા શગુફતા મરેલું બાળક હોસ્પિટલમાં પડ્યું છે અને એ પોતાની નર્સને એમ કહે છે કે મારું બાળક તારી પાસે જમા છે હું પાછી આવું છું પૈસા લઈને મારા બાળકને લઈ જવા માટે ત્રણસો રૂપિયા પડોશી પાસે માંગીને આવે છે બસોને પંચાણું રૂપિયા ચૂકવે છે એક હાથમાં પાંચ રૂપિયા છે એક હાથમાં બાળક છે અને હોસ્પિટલ સ્ટાફને કહે છે કે ચંદો ભેગો કરીને મારા બાળકની ઉપર કફન નાખી દેજો કારણ કે એની કબર તો મારા હૃદયમાં બની ગઈ છે આ એ સારા શગુફતા છે પરવીન શાકીર છે ઓગણીસ વર્ષે એના ડિવોર્સ થાય છે અને કાઝી પૂછે છે એને કે તારે કંઈ કહેવું છે અને ત્યારે પરવીન શાકીર જવાબ આપે છે કે તલાક તો દે રહે હો ગરુર એ કહેર કે સાથ ગરુર એટલે અભિમાન કહેર એટલે તૂટી પડતી વીજળી તલાક તો દે રહે હો ગરુર એ કહેર કે સાથ મેરા શબાબ ભી લોટા દો મેરી મહેર કે સાથ મારા વર્ષો જે મેં તારી પાછળ વિતાવ્યા એ પાછા આપ ભાઈ એ આપી શકીશ તું મારી મહેર ચૂકવી આપીશ મારી જવાની કેવી રીતે પાછી આપીશ મારો પ્રેમ કેવી રીતે પાછો આપીશ આ એવી સ્ત્રીઓ આવીને ગઈ ઇતિહાસમાં કે જે લોકોએ પોતાનું નામ અમર કરી દીધું અને પોતે પેન નથી સહન કર્યું એવું નથી આ જે દેવો પાસે જઈને આપણે રડીએ છીએ એમાંનું એક પણ સુખી નથી એ ખબર તમને કૃષ્ણ જન્મ્યો અને તરત એને એની માથી છૂટો પાડ્યા માંડ માંડ એક મા સાથે પ્રેમ થયો એક છોકરી મળી કે જેને જેને માટે એને લાગણી થઈ એટલે ત્યાંથી નીકળી જવું પડ્યું શિવના ખભે સતીનું શબ છે મહાવીરના કાનમાં ખીલા છે બુદ્ધને સાપ ડંખે છે મને એક દેવ એવો બતાવો કે જે ખુશખુશાલ હોય જેની જિંદગીમાં કોઈ સમસ્યા જ ના આવી હોય આપણે કોની સામે જઈને રડીએ છીએ જે પોતે દુખી છે શું માગવા જઈએ છીએ માંઝી નામની એક ફિલ્મ હતી જોઈ છે કેટલા લોકોએ જોઈ છે એમાં એક માણસ પથ્થર ફોડીને રસ્તો કાઢે છે આખો પહાડ તોડે છે અને એમાંથી રસ્તો કાઢે છે અને ત્યારે કોઈ એને પૂછે છે કે તમને આ વિચાર કેવી રીતે આવ્યો તમારે આ તમે આટલું મોટું કામ કર્યું અને ત્યારે છેલ્લું વાક્ય એટલું અદ્ભુત છે કે મેં કબ તક વાલે કે ભરોસે બેઠા રહેતા કે આ પતા વોય મેરે ભરોસે બેઠા હો આપણે બધા જ કોઈ કરશે ક્યારેક કરશે ક્રાંતિની મશાલ જગાવશે કોઈ આવશે અમને બચાવશે કોઈ અમારા માટે લડશે કોઈ કોઈના માટે ક્યારેય લડતું નથી આ જગતમાં ફ્રી લંચ નામનો શબ્દ જ નથી દરેકને પોતાનો અંગત ઈચ્છુક સ્વાર્થ હોય છે ગેટઅપ એન્ડ ફાઇટ ફોર યોર સેલ્ફ એન્ડ ફાઇટ એટલે ઘેર જઈને ઝઘડવા ના માનતા કાજલબેને કીધું છે કે ફાઇટ ના તમારા અધિકાર માટે લડો તમારા સુખ માટે લડો તમારી શાંતિ માટે તમારા સ્વમાન માટે અને કેટલી બધી સ્ત્રીઓને મેં એવું કહેતી સાંભળી છે કે કેમ અમારે અમારું સ્વમાન ન હોય અમારું એટલે જ સ્વમાન સ્વમાન અને અહંકારની વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે એ ઓળખજો અત્યારે જે તમને શીખવવામાં આવે છે ને એ ખરેખર કોઈ પણ પ્રકારનું સ્વમાન નથી કોઈની લીટી નાની કરવાથી તમારી લીટી મોટી થશે એવું જો તમે માનતા હો તો એનાથી ખરાબ બીજું કોઈ શિક્ષણ નથી હું સાડી પહેરું છું કારણ કે મને મારા ભારતીય પોશાક પરત્વે ખૂબ સન્માન છે હું એવું માનું છું કે ભારતીય સ્ત્રીથી ઉત્તમ સંસ્કાર બીજી કોઈ સ્ત્રીમાં નથી